હું કોઈ ઘર પાવાની કાય કામ હતા બોલું છું દીકરા આવો સાંભળજો હું હું કોઈ ટીમાં જથા માતા ખડી વા દીકરા હું કોઈ જૂનાગઢની ખોડી આવે હું કોઈ આવશે નહીં અંબા માતા હું કોઈ વ્યાતી મહિષાગર માતા ખડી હું કોઈ ઘરની રાણી કાજલ હું કોઈ મોગલ માતા ખડી ના દીકરા Thank you.
ี่ผมไปเกิดป่าวันนี้ใครก็มาแต่บุรุษนี่ครับผมอยู่สามเดือนผมไปผมไปที่มันยันเดี๋ยวถ้ามาแต่คลิปสิครับผมไปยุ่งนักนี่คลิปผมไปอาวุธนี่อันบ้ามาแต่ผมไปแย่ที่มันชักมาแต่คลิปผมไปเบิร์นี่ร้านนี่กาจันผมไปโมเกลมาแต่คลิปครับผมก็ทำมันมาเถอะผมก็ต้องยันรับในพิธีก็เสด็จไปก็เสด็จไปสิฮ่าก็สุดยอดเลยนะครับใช่ผมก็สุดยอดเหมือนกันใช่มาผมก็สุดยอดครับผมก็เสด็จท้าเสียผมบ้ากันนี่กายก็มาบ่ละดิสาบ่ละไปค่ะบ่ละเมวาบ่ละรามเดวจีเฮ้ยดิจีบ่ละคุยาวาบ่ละหันซาวาบ่ละชาดาวาบ่ละเวลาวาઆજ રોજ છોટા ઉદયપુર જિલ્લાના વાડિયા મહુરા ગામમાં જયેશ નરસિંહભાઈ ભીલ ઉર્ફે જયુ માતાજી કે જેમને ઘરની અંદર કારકામાનું શક્તિમાનું અને દશામાનું સ્થાનક બનાવી અને લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ જોરશોરથી ચાલુ કર્યું. આજુબાજુ પંથકના આદિવાસી મિત્રો અને જાગૃત મિત્રોએ છેલ્લા 6-7 મહિનાથી વિજ્ઞાન જાથાના કાર્યાલયે ફોન કરી અને માહિતી આપી કે જુવારા વાડી કરવી એ એના નામે 3,000થી માંડીને 15,000 રૂપિયાની ફી વસૂલે છે, લોકોના દુઃખ દર્દ મટાડે છે, દોરા બાંધે છે, બાધા ટેક રખાવે છે અને શુક્લ પક્ષની 8મે દિવસે મોટો મેળાવડો કરે છે, મંડપ નાખે છે અને મોટે મોટેથી માઇક વગાડે છે. નાના બાળકો બાજુની સ્કૂલમાં છે એને પણ હેરાન પરેશાન ડિસ્ટર્બ થાય છે, પણ ધાર્મિક ના હોવાને કારણે કોઈ બોલી શકતું નથી. આ જયુ માતાજીના જે પરિવારના માણસો અને એના જે સાગરીતો છે એ એન કેન લોકોને દબાવી અને ખોટી અરજી કરીને પરેશાન કરતા હતા. આ બધી હકીકત ધ્યાને આવતા વિજ્ઞાન જાથાએ છેલ્લા 2 મહિનાથી એથી તેની અમે માહિતી આદરી અમે માણસો મોકલા, આજુબાજુના પંથકના 1-2 માણસોને સાથે રાખ્યા અને અમે જે જોયું ત્યાં બધાનું જોવાનું અને ધૂણવાનું કામ, પોતે સ્ત્રીનો વેશ ધારણ કરી
અને માતાજીનો અવસર કરીને મોટે મોટેથી અવાજ કરી અને લોકોને જે ભોળા અને માનસિક નબળા લોકોને ખરેખર માનસિક ઈજા થાય એવું કૃત્ય કરતા હતા એવું પણ અમારા ધ્યાનમાં આવ્યું છે અને અમારા ધ્યાનમાં આવ્યું છે એ જુદા જુદા નામે ટેકના નામે 1 લાખ રૂપિયાની સી વસૂલ થતા અત્યારે તેના જે સ્થાનક છે એની પાછળના ભાગમાં મંદિર થાય છે એનો પણ ફંડ ફાળા થાય છે પણ પરિવારના સભ્યો એમાં મુખ્યત્વે છે એકાદ પરિવારના સભ્યો 20 વર્ષ પહેલા સાધુ સંત કે બાવો બની ગયા હતા એવી પણ હકીકત અમને બહાર આવી હતી આ બધી અમે અમારા ડમી માણસો અને ત્યાં આજુબાજુના પંથકના 1-2 માણસો સાથે રાખતા અમને જે માહિતી મળી હતી એની ખરાઈ કરતા અમને સત્યતા માલુમ પડી હતી લોકોના દુઃખ દર્દ માટે અને જુવારા મોટા રાખી અને આરતી વખતે મોટે મોટેથી ધૂણી અને એની જે નજર હતી ખાસ કરીને મહિલાઓ તરફથી એ પણ અમને ધ્યાનમાં આવી ગયું હતું આ બધી ધ્યાનમાં આવતી ને મહિલાઓને ખાસ કરીને પીઠના પાછળના ભાગમાં આશીર્વાદ આપતા હતા અને આ બધી હરકતો અમે જોઈ તો અમને લાગ્યું કે ભાઈ આ આ આદિવાસી પંથકની અંદર અને જો ખરેખર બધા લોકોને જાગૃત કરવા હશે અને સાચી હકીકતની માહિતી આપવી હોય અને અમુક જાગૃત મિત્રો છે ભીલ સમાજના આદિવાસી વિધાના મિત્રો છે એને પણ હકીકત એમ કીધી કે જયંતભાઈ તમને જો સત્ય લાગે તો જ તમે આગળ વધજો ત્યાં સુધી આગળ ન વધજો એવી પણ હકીકત અમને મૂકી હતી પરંતુ અમને લાગ્યું કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે ફંડ ફાળા અને પરિવારના સભ્યો મુખ્યત્વે ભાગ ભજવે છે અને સમાજના ખિસ્સામાંથી પૈસા જાય છે એન કેન પૈસા જાય છે અમને અહીં છોટાઉદેપુર ત્યાં બાજુમાંથી બોડેલી આજુબાજુ ગામડાના વિસ્તારના લોકો ખૂબ આવતા હતા અને મોટો મેળાવડો ભરતા હતા પણ લોકોના પૈસા ખંખેરવા સિવાય બીજું કંઈ કામ થતું ન હતું એવું અમને લાગ્યું હતું એટલે આજરોજ વિજ્ઞાન જાથાની ટીમે અને નસવાડી પોલીસ સ્ટેશનની મદદ મદદથી અને જિલ્લા પોલીસ સ્ટાફને લાગણીને કારણે અમે આજરોજ અહીંયા નસવાડીની પોલીસને સાથે રાખી અને આ જયુ માતાજીનો પર્દાફાશ કરેલો છે એને ધતિંગની કબૂલાત આપી દીધી છે ધૂણવાની પણ કબૂલાત આપી દીધી છે આશીર્વાદમાં નામે જે હરકત કરતા હતા એની પણ કબૂલાત આપી દીધી છે જુવારાના નામે ટેક રખાવીને બાધા રાખતા હતા અને એક જાતની છેતરપિંડી છે એની પણ કબૂલાત આપી દીધી છે અને હવે પછી આ બધા ધતિંગ છે ધતિંગ કપટલીલા છે બંને જાહેરાત કરી છે લેખિત કબૂલાત આપવાની કબૂલાત આપી દીધી છે અત્યારે અમે અહીંથી અમે અત્યારે એને પોલીસ નસવાડી પોલીસ સ્ટેશને લઈ જઈએ છીએ જ્યાં જરૂરી કાનૂની કાર્યવાહી અને પોલીસ સાથે વિચાર વિમર્શ કરી અને આગળની કાર્યવાહી કરશું પરિવારના સભ્યો સાગરીતો કોણ કોણ છે એની પણ જાણપીછ કરીને પોલીસને માહિતી આપશું આ બધું કામ છે જાથાને આખા ભારતની અંદર કોઈ પણ સાથે દ્વેષ કે રાગ દ્વેષ નથી અમે અમારે અમારા અમારો કોઈ દુશ્મન નથી પરંતુ સમાજની અંદર આવા છેતરપિંડી કરનારી એન કેન અને ખાલી ધર્મશ્રદ્ધા સાથે ચેડા કરનાર આવા લોકોને ખુલ્લા કરવા જોઈએ એ આપણા સૌની ફરજ છે નાગરિક ધર્મ છે હું ને તમે બહુ સાથે રહીને આવા લેભાગુઓ છે જે સમાજને ધર્મના ઓઠા ઉપર ધાર્મિક કપડાં પહેરીને છેતરે છે એને ખુલ્લા કરવા અને લોકહિતની અંદર લોકોના પૈસા બચાવવા એ આપણા સૌનું કર્તવ્ય છે સરકારી તંત્રની પણ ફરજ એટલી જ ફરજ છે અંધશ્રદ્ધા ફેલાવે છે લોકોને મૂર્ખ બનાવે છે લોકોને બેવકૂફ બનાવે છે લોકોને ભ્રમણામાં નાખે છે લોકોને માનસિક ઈજા કરે છે આ માફ કરવા યોગ્ય નથી એટલે વિજ્ઞાન જાથાની ટીમ છે આજરોજ આવી અને વિજ્ઞાન જાથાનો સ્ટાફ આવી અને રંગે હાથે પકડેલ છે એને કબૂલાત આપી છે છેલ્લા 5 વર્ષથી આ ધતિંગ લીલા આ વિસ્તારમાં હતી અત્યારે મોટું બાજુમાં મંદિર પણ બની રહ્યું છે આ બધી હકીકત પછી તો અમે લોકો ઉપર છોડી દઈએ છીએ તમારે સાચું માનવું કે ન માનવું કે જાથાની વાત માનવી કે ન માનવી તમારા અધિકારમાં આવે છે અમે તો આખા ભારતની અંદર આ કામ કરીએ છીએ અને કામની અંદર અને લોકોના ખિસ્સામાંથી પૈસા ઓછા વપરાય અને કુટુંબ ભાવના વધે અને ભાઈચારો વધે અને અને તમે એકબીજા મળીને રાષ્ટ્રના કામમાં નિર્મિત થાવ વિકાસના કામમાં નિર્મિત થાવ એના માટે જાથા કામ કરે છે અને જાથાને કોઈ પણ આ જયુ માતાજી સાથે દ્વેષ નથી પરંતુ ખોટું કરે છે એમાં બે મત નથી ધૂણે છે ખોટી રીતે ધૂણે છે લોકોને બેવકૂફ બનાવે છે અને મને એ ખબર પડતી કે માતાજી છે પુરુષ છે દાઢી મૂછ છે અને માતાજીનો સ્ત્રીનો પહેરવેશ પહેરવાની શું જરૂર છે માની લો કે એમને જ પોતે સાદગીથી કોઈ પણ લેંગો જબ્બો પહેરી કે કોઈ ધાર્મિક વસ્ત્ર પહેરીને કરે છે પણ સ્ત્રીનો વેશ પહેરવાનું કારણ શું છે કારણ કે મહિલાઓ સાથે વધુ આકર્ષણ થઈ જાય વધુ વાતચીત કરી શકે આવો કોઈ હેતુ હોય એવું અમારું વ્યક્તિગત માનવું છે એને જે કોઈ તમે ભાવનાથી તમે લાગણીથી જોતા હોય તમને મુબારક છે અમને આ વિસ્તારની અંદર જે ખોટું થઈ રહ્યું હતું લોકોના પૈસા ખંખેરતા હતા ખોટી રીતે ધૂણતા હતા મહિલાનો વેશ કરીને જયુ માતાજી બની ગયા હતા આવા ઢોંગ ધતી સામે વિજ્ઞાન દાતાને સખ્ત વાંધો છે
આવા ઢોંગીઓ છે જે ઠેર ઠેર હોય, માની લો કે આ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં કે કોઈ પણ વિસ્તારમાં હોય તો અમને જાણ કરજો, માહિતી આપજો. વિજ્ઞાન જાથા પોતાની રીતે, પોતાના સમયે, પોતાના અનુકૂળ ટાઈમે જ પડદાપાથની કામગીરી કરે છે. અમે સરકારી તંત્રને સાથે રાખીને કામ કરીએ છીએ. ભવિષ્યમાં આ વિસ્તારમાં આવા ઢોંગીઓ બીજો ગુનો ન કરે એ અટકાવવા સંબંધી પણ કામ કરીએ છીએ. હું સૌને અપીલ કરું છું કે આવા જયુ માતાજી જેવા ઢોંગીથી દૂર રહેવું, આવા ઢોંગી માતાજીઓ પાસે જવું નહીં. આવા ઢોંગી માતાજી માત્ર ખેલ કરે છે, લોકોને પ્રભાવિત કરવા ધૂણે છે, આશીર્વાદ આપે છે, ઢોંગ ઢતિંગથી આરતી કરે છે. આવું બધું પ્રેક્ટિસથી થઈ શકે, મને પણ આવડે છે. અમે ઉકળતા તેલથી સ્નાન કરીએ છીએ, એક આંડો દૂધ અને પાણી પી જાય છીએ તો અમે એમ નથી કહેતા કે અમને પિતૃ આવે છે, કારણ કે અમે તેલથી સ્નાન કરીએ છીએ, ગરમ તેલથી સ્નાન કરીએ, અમારી ટેકનિક છે, અમને કાંઈ થતું નથી. પણ એ ટેકનિક કોઈને બહાર કહેતા નથી. આવી બધા કરતા હોય છે. અમે હવાની અંદર અધર સ્થિર રહી શકીએ છીએ, પણ વિજ્ઞાન ટેકનોલોજીથી મદદથી થઈ શકે છે. આ બધી પણ ધાર્મિકના ઓઠા હેઠળ જ્યારે આપણે આપણી શ્રદ્ધાના કારણે આપણી આંખો બંધ કરી દઈએ, મગજને કામ કરતું બંધ કરી દઈએ, ત્યારે આવા ઢોંગીઓ લોકો આપણો લાભ લે છે. આવા ઢોંગીઓ લોકો આપણો લાભ ન લે અને આપણો પરિવાર સુખી સંપન્ન રહે, અંદરો અંદર ઝઘડા કરાવે, કોઈના ખોટા નામ આપી દે, કોઈને ડાકણ કહે અને એ ઘરની મુસીબત વધી જાય અને આપઘાત કરો, તેના માટે જવાબદાર કોણ છે? ભૂઓ તો છે, પણ આપણે સૌ પણ જવાબદાર છીએ. આવું ન થાય એના માટે વિજ્ઞાન જાતાને સાથ સહકાર આપો એવી પણ વિનંતી કરું છું. માત્ર ને માત્ર છેલ્લા 6 મહિનાથી અમને છોટાઉદેપુરના આદિવાસી મિત્રોના વારંવાર ફોન આવવાથી આજે એમનો પડદાપાશ કર્યો છે. આ માત્ર ઢોંગી જ છે, ઢોંગીથી વિશેષ કંઈ નથી. આજે એની લીલા સમાપ્ત થાય છે અને અત્યારે અમે એને નસવાડી પોલીસ સ્ટેશને લઈ જાય છે. સૌ જાગૃતિ મિત્રો, તો બીજી કોઈ માહિતી હોય અથવા કોઈને અન્યાય થયો હોય, કોઈની સાથે છેતરપિંડી થઈ હોય તો ફરિયાદ કરવા માટે આગળ આવજો. અમે તમારી સાથે આવશું, અમે નસવાડી પોલીસ સ્ટેશને પણ સાથે આવશું. અમે એને પોલીસ તંત્ર કાયદેસર સત્યને સહારો જ આપે છે. વિજ્ઞાન જાતાને આટલા 32 વર્ષનો અનુભવ છે, ક્યારેય વિજ્ઞાન જાતાને પોલીસ, ગુજરાત પોલીસ તંત્રથી કોઈ અમને મુશ્કેલી નથી પડી. અમે જ્યારે કીધું ત્યારે ફરિયાદ દાખલ થઈ છે. આ બધી હકીકત પણ તમારી રજૂઆત અને પુરાવા હોય તો જ આગળ પોલીસ કાર્યવાહી કરી શકે. પુરાવા વિના તમને કોઈ મદદ ન કરે એ પણ અમે લોકોને જાણકારી આપીએ છીએ. આજે અમે એને અત્યારે જયુ માતાજીને નસવાડી પોલીસ સ્ટેશને લઈ જઈએ છીએ. આપ સૌ મિત્રો, હજી અમે 2 કલાક પછી બીજું વિશેષ માહિતી અને એના કરતૂતો તમને માહિતી આપનાર છીએ. આપ સૌ જાગૃત બનો અને આ અને જાગૃત થઈ અને આ ઢોંગીઓને તમે પણ નાગરિક ધર્મની રીતે ખુલ્લા કરી શકો તો વિજ્ઞાન જાથાને સાથ સહકાર આપશો એવી નમ્ર વિનંતી કરું છું.